નમસ્તે મિત્રો, તમારું સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ જનવાદ ન્યૂઝમાં. મિત્રો, આ વિડીયોમાં આપણે હવામાન વિભાગની આગાહી અને વરસાદના અરાઉન્ડ અને સાથે સાથે બીજી ત્રણ વરસાદી સિસ્ટમ જે સક્રિય થઈ છે એના વિશે માહિતી મેળવશું. સૌથી પહેલાં વાત કરીએ તો હવામાન વિભાગ દ્વારા હાલમાં ત્રણ વરસાદી સિસ્ટમ છે એ સક્રિય થઈ છે અને જેને લઈને ગુજરાતમાં પણ વરસાદની આગામી 5 દિવસ સુધી આગાહી કરવામાં આવી છે. મિત્રો, એમાં પહેલી સિસ્ટમ છે કચ્છ બાજુ, બીજી સિસ્ટમ છે ઉત્તર ભારત અને પાકિસ્તાન બાજુ અને ત્રીજી સિસ્ટમ છે દક્ષિણ ભારત તરફ બની ચૂકી છે, જેના કારણે વરસાદી માહોલ હાલમાં બની રહ્યો છે. મહત્વનું છે કે ભાદરવા મહિનાની શરૂઆતમાં જ રાજ્યમાં ક્યાંક બફારો તો ક્યાંક વરસાદી ઝાપટા પડતા જોવા મળ્યા છે. હવામાન વિભાગની આગાહી છે કે રાજ્યમાં અમદાવાદ, અમરેલી, ભરૂચ, દાહોદ, ડાંગ, નવસારી, વડોદરા અને વાપી આ જિલ્લાઓમાં વરસાદ પડી શકે છે. સાથે સાથે વાત કરીએ તો 5 સપ્ટેમ્બર સુધીમાં વરસાદી સિઝન છે એ પૂરી થઈ જવાની શક્યતાઓ છે, પરંતુ આ જે સિસ્ટમ છે એ વરસાદનો છેલ્લો રાઉન્ડ આપણે ન ગણી શકીએ, કારણ કે ત્યારબાદ પણ વરસાદી સિસ્ટમ બની શકે છે અને ગુજરાતમાં વરસાદ આવી શકે છે. મહત્વનું છે મિત્રો કે હવામાન વિભાગે આગાહી કરતા એ પણ જણાવ્યું છે કે આગામી 48 કલાકમાં કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે, જેમાં રાજકોટ, અમરેલી, ભાવનગર, બોટાદ, અરવલ્લી તેમજ છોટાઉદેપુરમાં ભારે વરસાદની શક્યતાઓ હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવી છે. હવામાન વિભાગે ફરી 5 દિવસ ગુજરાતમાં સામાન્ય વરસાદની આગાહી પણ કરી દીધી છે અને હવામાન વિભાગની માહિતી અનુસાર જોઈએ તો મધ્ય ગુજરાતમાં પણ ભારે વરસાદની શક્યતાઓ હાલમાં જોવા મળી રહી છે. અગત્યની વાત તો એ કરી દઈએ કે અમદાવાદ અને ગાંધીનગરમાં પણ ભારે વરસાદની શક્યતાઓ દર્શાવવામાં આવી છે અને જેના કારણે વરસાદને લઈને તાપમાનમાં ભેજનું પ્રમાણ પણ રહેવાની શક્યતાઓ છે. ત્યારબાદ સૌરાષ્ટ્રમાં રાજકોટ, અમરેલી, ભાવનગર અને બોટાદમાં પણ સારો એવો વરસાદ છે એ આ સિસ્ટમ માં પડી શકે છે. મિત્રો, છેલ્લે વાત કરીએ તો આણંદ, ખેડા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ અને છોટાઉદેપુરમાં પણ ભારે વરસાદની શક્યતાઓ છે. ત્યારબાદ માછીમારોને પણ 1 દિવસ દરિયો ન ખેડવાની સૂચના હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી છે, જ્યારે અમદાવાદ અને ગાંધીનગરમાં પણ સામાન્યથી ભારે વરસાદ પડવાની શક્યતાઓ છે. મિત્રો, વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, કમેન્ટ કરો, શેર કરો અને અમારી ચેનલ ઉપર વરસાદના વિડીયો, નવી સરકારી યોજના અને તમામ અપડેટ જોવા માટે જરૂરથી સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ.